In the first part of A Letter to God, students, we have seen that Lencho said that night was sorrowful, all our work for nothing. Akirat bicharo ungyo nahi. And he said there is no one who can help us. Right? And he lage che ke toh ene help us ne kari sake. Right? We will all go hungry this year. આપણે આખું વર્ષ આ વર્ષે શું થશે ભૂખા રહીશું. હવે સેકન્ડ પાર્ટમાં જોઈએ આપણે, બટ ઇન ધ હાર્ટ્સ ઓફ ઓલ હુ લીવડ ઇન ધેટ સોલિટરી હાઉસ દેર વોઝ અ સિંગલ હોપ. આ ઘરમાં જેટલા પણ રહેતા હતા એ બધાની અંદર એક વ્યક્તિ એવું હતું કે એના હાર્ટની અંદર, એના હૃદયની અંદર એક આશા હતી, હોપ હતી, અને એ પણ હેલ્પ ફ્રોમ ગોડ. મદદ મળશે. કોણ કરશે? ગોડ કરશે. ડોન્ટ બી સો અપસેટ. આટલું અપસેટ થવાની કોઈ જરૂર છે નહીં. રાઈટ? ઇવન દો ધીસ સીમ્સ લાઈક અ ટોટલ લોસ, ભલે ને ટોટલ લોસ થઈ ગયો હોય, આખો લોસ થઈ ગયો હોય, પણ ડરવાની કોઈ જરૂર છે નહીં. ડોન્ટ બી અપસેટ. નો વન ડાઈઝ ઓફ હંગર. આ ભૂખે કોઈ જ રહેશે નહીં. દેટ્સ વોટ દે સે. આવું એને સાંભળવાનું મળેલું એના ગ્રાન્ડપાસ પાસેથી કે એલ્ડર્સ પેપર્સ પાસેથી. આ એક સેઈંગ હતી કે ભલે ને કશું ના થાય, કોઈ ભગવાન કોઈને ભૂખા સુવાડશે નહીં. નો વન ડાઈઝ ઓફ હંગર. ઓલ થ્રુ ધ નાઇટ લેન્ચો થોટ ઓનલી ઇટ ઇઝ વન હોપ ધ હેલ્પ ઓફ ગોડ. આખી રાત એને એક જ વિચાર આવતો હતો, કોણ હેલ્પ કરશે? God karse, whose eyes as he had been instructed see everything, even what is deep in one's conscience. એને એવી ખબર હતી કે ભગવાનની નજર બધે જ હોય છે. ભગવાન બધાને જુએ છે, સારું પણ જુએ છે અને ખરાબ પણ જુએ છે. લેન્ચો વોઝ એન ઓક્સ ઓફ અ મેન, વર્કિંગ લાઈક એન એનિમલ ઇન ધ ફિલ્ડ, બટ સ્ટીલ હી નો હાઉ ટુ રાઇટ. આમ જોવા જઈએ તો લેન્ચો કેવો હતો? ઓક્સ જેવો, બળદ જેવો હતો, હાર્ડવર્કિંગ ફાર્મર હતો. બટ ઇવન ધો એને થોડું ઘણું લખવાનું ભણેલો હતો, થોડું ઘણું એને લખતા આવડતું હતું. ધ ફોલોઈંગ સન્ડે, એના પછીનો જે સન્ડે આવ્યો, એટ ડે બ્રેક, સવાર થતાની સાથે જ અર્લી મોર્નિંગની અંદર હી બિગેન ટુ રાઇટ એ લેટર. એને એક લેટર લખવાનો સ્ટાર્ટ કર્યો, which he himself carried to town and placed in the mailbox. It was nothing less than a letter to God. પોતાન જાતે જ લેટર લઈને ટાઉનમાં ગયો. ટાઉનમાં ગયો અને પેલું જે મેલબોક્સ હતું ને એની અંદર પહેલાં તો સ્ટેમ્પ લગાવી, સ્ટેમ્પ પોસ્ટમેન પાસેથી લીધી, સ્ટેમ્પ લગાવી, રાઈટ, અને મેલબોક્સમાં નાખ્યું એને. અ લેટર ટુ ગોડ ટાઇટલ શું હતું એનું? એડ્રેસ કયું હતું? લેટર ટુ ગોડ. ગોડ, અને એને લખેલું એની અંદર, હી રાઇટ, ઇફ યુ ડોન્ટ હેલ્પ મી માય ફેમિલી એન્ડ આઈ ગો હંગરી ધીસ યર. ભગવાન જો તું મને મદદ નહીં કરે તો આ વર્ષે હું અને મારું ફેમિલી શું થશે? ભૂખા રહીશું. આઈ નીડ 100 પૈસા, મને 100 પૈસાની જરૂર છે. શેના માટે? તો કે નેક્સ્ટ ફર્ધર સોઈંગ કરવા માટે, અને આખું વર્ષ મારા ફેમિલીની કેર કરવા માટે, ટીલ ધ ક્રોપ્સ કમ્સ, જ્યાં સુધી ક્રોપ, બીજો ક્રોપ ઘરમાં ના આવે ત્યાં સુધી મને 100 પૈસાની જરૂર છે. એને એક્સપ્લેન કર્યું કેમ જરૂર છે. તો કે ધ હેલસ્ટોન્સ ડેશ 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 ડેશ, આ બધું જ ડિસ્ટ્રોય થઈ ગયું હેલસ્ટોન્સની અંદર. હી બ્રોટ ટુ ગોડ ઓન ધ એન્વેલોપ, એને એડ્રેસ ઉપર પણ લખ્યું ટુ ગોડ. આપણે જેને લેટર લખવાના એનું સરનામું લખવું પડે ને, તો એને લખ્યું ટુ ગોડ. પછી પુટ ધ લેટર ઇનસાઇડ ધ બોક્સ. એટ ધ પોસ્ટ ઓફિસ હી પ્લેસ ધ સ્ટેમ્પ ઓન ધ લેટર એન્ડ ડ્રોપ ઇન ટુ ધ મેલ બોક્સ. પોસ્ટ ઓફિસ એને શું કરેલું? એના ઉપર સ્ટેમ્પ લગાવેલી, એ સ્ટેમ્પ એને પોસ્ટમેન પાસેથી લીધેલી, એટલે એ બેને કોન્ટેક્ટ થયો હતો. પોસ્ટમેન હુ હેલ્પ લેન્ચો વેન ટુ હિઝ બોસ લાફિંગ હાર્ટલી એન્ડ સોલ્ડ હિમ ધ લેટર ટુ ગોડ. એટલું પોસ્ટમેન બરાબર સખત હસવા લાગે એન્ડ દેખતા પહેલાં
એડ્રેસ લખેલું ગોર્ડનનું લેન્ચ હોય. હસતો 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 એના પોસ્ટમાસ્ટર પાસે લેટર લઈને ગયો. નેવર ઇન હિઝ કેરિયર, એના લાઈફની અંદર, એના કેરિયરની અંદર, એઝ એ પોસ્ટમેન હી હેડ બીન નોન ટુ દેટ એડ્રેસ. આવું એડ્રેસ એને ક્યારેય વાંચ્યું જ નહોતું, ક્યારેય જોયું જ નહોતું. પોસ્ટમાસ્ટર, એના જે બોસ હતા, પોસ્ટમાસ્ટર હતા પોસ્ટ ઓફિસમાં, કેવા હતા? તો કે ફેટ હતો, એમિએબલ. એમિએબલ મતલબ ફ્રેન્ડલી ફેલો, ફેલો ફ્રેન્ડલી એન્ડ પ્લેઝન્ટ. ઓલ્સો બ્રોક આઉટ લાફિંગ, એ પણ હસવા લાગ્યો જોર જોરથી. બટ નેક્સ્ટ મોમેન્ટ એ બીકમ સિરિયસ, તરત જ એ સિરિયસ થઈ ગયા. પોસ્ટમાસ્ટર એજ્યુકેટેડ પર્સન હતો ઓવરઓલ, એન્ડ ટેપિંગ લેટર ઓન હિઝ ડેસ્ક કોમેન્ટેડ. એનો જે લેટર હાથની અંદર હતો એને જોરથી ટેપ કર્યો એના ઉપર, ટેબલ ઉપર, એન્ડ કોમેન્ટેડ, અને કીધું, બોલ્યો. શું બોલ્યો? વોટ અ ફેથ, શું વિશ્વાસ છે. આઈ વિશ આઈ હેડ ધ ફેટ ઓફ ધ મેન હુ રોટ ધીસ લેટર. કાશ મારી પાસે જો આવો જ વિશ્વાસ હોત તો ભગવાન ઉપર. હી ઇઝ ટેરિંગ અપ અ કોરસ્પોન્ડન્સ વિથ ધ ગોડ. એ જોઈ જ રાખ્યું એને જે પેલા એ લેટર લખેલો હતો. સો ઇન ઓર્ડર નોટ ટુ સેક ધ રાઇટર્સ ફેથ ઇન ગોડ, પોસ્ટમાસ્ટર કમ અપ વિથ એન આઈડિયા ટુ આન્સર ધ લેટર. એને થયું કે આટલો જો માણસને ભગવાન પર વિશ્વાસ હોય તો એનો વિશ્વાસ તૂટવો જ ના જોઈએ. એટલે એને શું થયું, એક આઈડિયા આવ્યો એના માઇન્ડની અંદર. એક આઈડિયા સાથે એક નવો પ્લાન કરે છે કે આપણે આ લેટરનો આન્સર આપીએ. બટ વેન હી ઓપન ધ લેટર, પણ એને જ્યારે લેટર ઓપન કરીને લખેલો જોયો, તેમાં તો ડિમાન્ડ હતી, રિક્વાયરમેન્ટ હતી. કેટલાની? 100 પૈસોની. એની પાસે તો એવું હતું થિંકિંગ કે આપણે લેટરમાં આન્સર લખીશું તો ખાલી ગુડવિલની જરૂર પડશે, ઇંકની જરૂર પડશે અને પેનની જરૂર પડશે, સારા સારા શબ્દો લખીશું. બટ હિયર નાવ હી રિક્વાયર્ડ 100 પૈસોસ. બટ હી સ્ટક ટુ હિઝ રિઝોલ્યુશન. પણ આ પોસ્ટમાસ્ટર કેવો હતો? એક દયાળુ માણસ હતો, કમિટેડ પર્સન હતો. ડેટ્સ વાય હી સ્ટક ટુ હિઝ રિઝોલ્યુશન. એને જે નિશ્ચય કરેલો, ડિસાઇડ કરેલો કે મારે એને હેલ્પ કરવી જ છે, હી આસ્ક્ડ ફોર મનીઝ ફ્રોમ હિઝ એમ્પ્લોઈઝ. એને પૈસા માટે કોની પાસે હેલ્પ માંગી? સ્ટાફની અંદર જે લોકો કામ કરતા હતા, એના જે ફ્રેન્ડ્સ હતા એની પાસે, અને પોતાના સેલેરીની અંદરથી થોડોક પાર્ટ એને જુદો પાડે. થર્ડ પેરેગ્રાફ, પેજ નંબર 6. ઇટ વોઝ ઇમ્પોસિબલ ફોર હિમ ટુગેધર 100 પૈસો. આવી રીતે કલેક્શન કરવાથી પણ એના માટે પોસિબલ નહોતું કે 100 પૈસો જેટલા રૂપિયા કલેક્ટ કરી શકે. ઈ પુટ ધ મની ઇન એન એન્વેલોપ, એડ્રેસ ટુ લેન્ચો એન્ડ સાઇન્ડ એઝ એ ગોડ. જેટલા થાય એટલા એને ભેગા કર્યા, મની ઓર્ડરમાં મૂકી દીધા કવરની અંદર અને સાઇન કરી. કોણ? ગોડ. ધ ફોલોઈંગ સન્ડે લેન્ચો કેમ અ બીટ અર્લિયર ધેન યુઝ્યુઅલ ટુ આસ્ક ઇફ દેર વોઝ લેટર ફોર હિમ. નેક્સ્ટ સન્ડે, બીજા સન્ડે લેન્ચો આવી ગયો, થોડોક વહેલો, રોજ ના કરતા, ચેક કરવા કે મારા લેટરનો આન્સર આવ્યો કે નહીં. ધ પોસ્ટમેન હેન્ડેડ ધ લેટર ટુ ધ લેન્ચો, વાઇલ ધ પોસ્ટમાસ્ટર એક્સપિરિયન્સિંગ ધ કન્ટેનમેન્ટ ઓફ અ મેન હુ હેઝ પરફોર્મડ ગુડ ડીડ લુકડ ઓન ફ્રોમ હિઝ ઓફિસ. જ્યારે પેલા પોસ્ટમેન એને લેટર હેન્ડ ઓવર કર્યો, એટ ડેટ ટાઈમ પેલા જે પોસ્ટમાસ્ટર હતા ને, એ બારીની અંદરથી ઓબ્ઝર્વ કરતા હતા, ખુશ થતા હતા અંદરથી કે ચલો મેં એક સારું કામ કર્યું છે, સેટિસ્ફેક્શન મળશે, અમે લોકોએ ભેગા થઈને એને મદદ કરી છે. એને એક્સપેક્ટેશન હતી કે આ માણસ કેટલો ખુશ થશે. લેન્ચો 16. નોટ ધ સ્લાઇટેસ્ટ સરપ્રાઈઝ ઓન સીઈંગ ધ મની, સચ વોઝ ધ કોન્ફિડન્સ. લેન્ચોએ એન્વેલોપ ઓપન કર્યું, એને ચહેરા ઉપર કોઈ ચેન્જીસ નહોતો, રાઈટ? એના અંદર સ્લાઇટેસ્ટ અને સરપ્રાઈઝ જ નહોતું પેલા પૈસા કાઢ્યા તો, બીકોઝ એને 100% કોન્ફિડન્સ હતો ગોડ ઉપર કે ભગવાન મને પૈસા મોકલશે, મોકલશે ને મોકલશે જ. પણ જેવા એને પૈસા કાઉન્ટ કર્યા, હી બીકેમ એંગ્રી આફ્ટર કાઉન્ટિંગ. ગોડ કુડ નોટ હેવ મેડ અ મિસ્ટેક, નોર કુડ હેવ ડિનાઇડ લેન્ચો વોટ હી હેડ રિક્વેસ્ટેડ. ભગવાન ક્યારેય પૈસા ગણવામાં મિસ્ટેક કરે જ નહીં, અને ભગવાન ક્યારેય પૈસા ઓછા મોકલે જ નહીં, બીકોઝ મેં એમને રિક્વેસ્ટ કરી હતી, આઈ રિક્વાયર 100 પૈસોસ. ઇમિજિએટલી
लेंचो वैन टू द विंडोज टू आस्क फॉर पेपर एंड इंक. तरत जे कई गयो पोस्ट ऑफिस नी विंडो पर गयो फरी एने इंक अने पेपर मांग्यु. ही स्टार्टेड टू राइट व्हेन ही वेंट टू द विंडो टू बाय अ स्टैम्प विच ही लिक्ड एंड देन अफिक्स टू द एनवेलॉप विथ ए ब्लो ऑफ हिज फीस. फरी पाछो लेटर लख्यो एना ऊपर स्टैम्प लगायो अने फीस थी जोर थी दबाईने पेलो स्टैम्प लगायो. द मोमेंट द लेटर फेल इन टू द मेल बॉक्स जेवो एने लेटर एनवेलॉप ड्रॉप कर्यो मेल बॉक्स नी अंदर वॉट हेपन द पोस्टमास्टर वेंट टू ओपन इट. पेला पोस्टमेने लीधो अने पोस्टमास्टर ने आप्यो अने पोस्टमास्टर लेटर ओपन कर्यो. इट सेड लेटर मां शुं लखेलो तो आ वखते गॉड ऑफ द मनी आई आस्क्ड फॉर ओनली 70 पैसोस रीच्ड मी. भगवान मैं तेरी पास जो पैसा मांग्या था ने एमांथी मात्र ओनली एंड ओनली 70 पैसोस मारी पास आया. राइट I asked for only 70 pesos reached me. Send me the rest since I need it very much. તું હવે મને બાકીના પૈસા મોકલજે કે જેની મને ખાસ જરૂર છે, બહુ જ જરૂર છે. But this is the turning point of the lesson. Table turn, right? શું કહે છે હવે લાસ્ટ લાઈન ની અંદર? But don't send me it through the mail because પણ હવે નેક્સ્ટ ટાઈમ તું મને પૈસા સેનાથી મોકલજે? પોસ્ટ દ્વારા ના મોકલતો, મેલથી ના મોકલતો. પોસ્ટ ઓફિસની એમ્પ્લોઈઝ આર બંચ ઓફ ક્રૂક્સ. કારણ કે આ પોસ્ટ ઓફિસના જે મેમ્બર્સ બધા જે છે ને, એમ્પ્લોઈઝ છે, બધા કેવા છે? દે આર બંચ ઓફ ક્રૂક્સ, મતલબ લુચ્ચાઓ છે. એટલે મહેરબાની કરીને નેક્સ્ટ ટાઈમ તું મને પૈસા એન્વેલોપમાં ના મોકલતો. આ લોકો ચીટર છે, એ લોકો કાઢી લેશે. સી The turning point of this lesson, આ લેસનનું ટર્નિંગ શું થયું ચેક કરો. પેલા લોકોએ કેટલા વિશ્વાસથી કે એને હેલ્પ કરી તકલીફની અંદર, પણ છતાં માણસને શું લાગ્યું કે વચ્ચેવાળા જે માણસો જે છે એ લોકો કરપ્ટેડ છે, એ લોકોએ પૈસા કાઢી લીધા. રાઈટ? અને એના ઉપરથી પણ હજી એક સ્ટેપ આપણે આગળ જઈએ તો લેન્ચો જુઓ, હજી એને ભગવાન પર કેટલો વિશ્વાસ છે કે ભગવાન મને 100 પૈસો જ મોકલે, વચ્ચે પણ ઓછો ના કરે. So this is the faith of a common person on God. Right? So students, 2-3 times, સાંભળો આ સ્ટોરી, પછી આપણે આના ક્વેશ્ચન આન્સર્સ જોઈશું. Okay?